જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 18, પ્લાઝ્મોડિયમની અલિંગી પ્રજનન પદ્ધતિ કઈ છે? જો બાજુમાં તમને ફિગર દેખાય છે પ્લાઝ્મોડિયમ. આપણે આગળના પેપરની અંદર આ ક્વેશ્ચનને ડીપલી ભણેલા છે. પ્લાઝ્મોડિયમની જે પ્રજનન પદ્ધતિ છે, પ્લાઝ્મોડિયમ પહેલા તો ભાજન દ્વારા પ્રજનન કરે છે. ભાજનમાં પણ બે પ્રકાર હતા, દ્વિભાજન અને બહુભાજન. હવે અહીં જે પ્લાઝ્મોડિયમની વાત છે એ પ્લાઝ્મોડિયમ છે બહુભાજન. બહુભાજન પ્રજનન દ્વારા, બહુભાજન પ્રજનન પદ્ધતિ દ્વારા પ્લાઝ્મોડિયમ પ્રજનન કરે છે. તેની જે આ ફરતી દિવાલ છે તે તૂટી જશે અને અંદરના જે કોષો છે આ તમામ કોષો મુક્ત થશે વાતાવરણની અંદર અને પોતે એક અલગ જ પ્લાઝ્મોડિયમ તરીકે વર્તશે. તો એટલા માટે આની અંદર આન્સર શું આવશે કે પ્લાઝ્મોડિયમ એ અલિંગી પ્રજનન પદ્ધતિ કઈ છે? તો ભાજન. અને ભાજનમાં પણ કઈ? તો કે બહુભાજન. આની અંદર તમે માત્ર બહુભાજન આન્સર લખો તો સાચો પડે, પરંતુ ભાજન લખો તો હારે તમારે લખવું પડે બહુભાજન એવું, કારણ કે ભાજનમાં તો પાછા બે પ્રકાર પડે છે મિત્રો, દ્વિભાજન અને બહુભાજન. તો અહીં આપણે ચોખવાઈટ પાડીને લખવું પડે કે શું આન્સર આવે છે, બહુભાજન. ઓકે, ડન થાય છે વિદ્યાર્થી મિત્રો?